मांडवी शहर में गटर पानी और सफाई की समस्या मुद्दे आप द्वारा चीफ ऑफिसर ने आवेदन पत्र अपायु। मांडवी नगर ना अनेक वोर्ड में गटर पानी और सफाई की समस्याओं दूर करवा अंगे आज मांडवी नगर सेवा सदन ना चीफ ऑफिसर और मांडवी नगर पालिका ना प्रमुख ने मांडवी आम आदमी पार्टी द्वारा एक आवेदन पत्र आपवामां आव्युं हतुं। आ आवेदन पत्र में जणाववामां आव्युं हतुं कि मांडवी में करोड़ों ना खर्चे शुरू थयेल गटर सब पंपिंग सेंटर जे हाल बंद पड़ेल छे अने तेनी मोटरो पण हाल गायब थई गयेल छे, तेमज मांडवी शहर में तळावना ओगन नालानी सफाई पण तात्कालिक करवी खूब ज जरूरी छे। बाबावाड़ी विस्तार में पाणी भरावानी समस्या तेमज वीज पोल अने वीज तार ने अड़ी जता जाड़ोनी कटिंग करवी पण जरूरी छे। तोपणसर तळावमां एक वर्ष अगाउ टाइल्स नखाई छे ते अने बाकड़ा काढीने ब्यूटिफिकेशन ना नामे नगरपालिकाना रुपियानो दुरुपयोग थई रह्यो छे अने रस्तो पण सांकड़ो थई गयो छे, तो ते रस्तो सांकड़ो न करवामां आवे अने रुपियानो दुरुपयोग थतो बंद करवामां आवे तेवी रजूआतो आम आदमी पार्टीना आगेवानोए नगरपालिकाना चीफ ઓફિસરને કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટેક્સી પાર્કિંગ માટે ફાળવાયેલી જગ્યા બગીચાના નામે સંસ્થાને અપાઈ છે, તે જગ્યાએ બગીચો ઉપયોગમાં નથી, આ જગ્યાએ પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવે જેથી નગરપાલિકાની આવક વધી શકે તેમ છે। સલાયા વિસ્તારમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, ગટરો ઉભરાઈ રહી છે, તો તે વિષય પર તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે। પ્રી મોન્સૂનની કામગીરી, સફાઈની કામગીરી, ગટરની સફાઈ તમામ વોર્ડમાં કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના સંજય બાપટ, અભાભાઈ ગઢવી, દેવુ મહારાજ વગેરે અગ્રણીઓએ માંડવી નગર સેવા સદનના ચીફ ઓફિસરની ચેમ્બરનો ઘેરાવો કર્યો હતો અને ધારદાર રજૂઆતો કરી હતી। સ્ટોરી બાય પરેશ જોશી, મહાસપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ। મારું નામ સંજય બાપટ છે, પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ અને માંડવીનો પ્રભારી છું। આજરોજ અમે ચીફ ઓફિસરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેમાં માંડવી શહેરની અંદર જે ગટરની સફાઈ નથી થતી, પ્રી મોન્સૂનની કામગીરી નથી થતી, ઝાડ કટિંગની સમસ્યાઓ છે, સફાઈની સમસ્યાઓ છે, પછી ઘણી જગ્યાએ પાણી પણ ભરાઈ રહ્યા છે, એની સાથે જે સબ ગટર સબ પંપની કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે ચાલુ થઈ હતી, જેની આજ મોટરો પણ ગુમ થઈ ગઈ છે, એ ફરીથી શરૂ કરવામાં આવે અને જે ટોપણસર તળાવ છે એના બ્યુટિફિકેશનના નામે હાલ જે ફરી પાછા લાખો રૂપિયા વપરાઈ રહ્યા છે, એના અગાઉ ત્યાં કને બધા હતા બાંકડા અને ટાઇલ્સો હતી કાઢી અને પાછી નવેસરથી કામ કરવામાં આવે છે, પેલો રસ્તો જે છે હતો એ પણ સાંકડો કરવામાં આવી રહ્યો છે, એટલે એ રસ્તો પહોળો રાખવામાં આવે અને આ બ્યુટિફિકેશનના કે તળાવોના કે અન્ય નામે જે લાખો રૂપિયા વ્યર્થ જઈ રહ્યા છે એ બધા ન થાય એવી આજ રજૂઆત હતી। અને આ લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદર પણ ઘણી અહીંયા પણ માંડવીની નગરપાલિકાની અંદર ઘણા એવા કર્મચારીઓ છે જે વર્ષોથી એક જગ્યાએ ચીપકી બેઠા છે, જે લોકોને હાજી જેના કારણે ઘણી વખત ભ્રષ્ટાચારમાં મોકળો માર્ગ મળી જતો હોય છે। નગરની અંદર જે વોર્ડમાં કાઉન્સિલરો ચૂંટાયા છે એ પણ માત્ર નગરપાલિકાના પૈસા વાપરવા માટે કે પૈસા કમાવવા માટે કે પોતાના નામે કંઈક ને કંઈક પ્રોપર્ટી ભેગી કરવા માટે ચૂંટાયો એવું લાગી રહ્યું છે। અગાઉના ચીફ ઓફિસરના પણ એવા ઘણા કારનામાઓ આપણને જોવા મળે છે કે જ્યાં એમણે કંઈક ને કંઈક રિસોર્ટ કોઈક વાળા ઊંટના વાળાના નામે કંઈક બકરીના વાળાના નામે પણ ઘણી વખત આ કરેલું છે, અને થોડા સમય પહેલાં હમણાં જે સંપ છે એ સંપની અંદર પણ એના રિસોર્ટના જે કાઠડા સીમની અંદર આવેલો રિસોર્ટ છે એ તાવતે વાળા વાવાઝોડા પછી એનો તમામ સામાન પણ આ સંપની અંદર રાખવામાં આવેલો હતો, આજે અમે રૂબરૂ જઈને જોયો તો એ ત્યાંથી હાલમાં ઉપાડી લેવામાં આવ્યો છે, એટલે સરકારી મિલકતનો પણ દુરુપયોગ થતો હોય એવું આ માંડવી નગરપાલિકામાં લાગી રહ્યું છે। આ બાબતની બધી અમે રજૂઆતો ચીફ ઓફિસરશ્રીને કરી છે અને એમણે ખાતરી આપી છે કે યોગ્ય કાર્યવાહી કરશે। આહિર ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના યુવાનના સાહસને સૌએ આવકાર્યું। ઇકો ફ્રેન્ડલી વાહનો વસાવીને પર્યાવરણને બચાવીએ, અમારે ત્યાં સોલાર ઇલેક્ટ્રિક રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, સોલાર ચાર્જ અને 3 વર્ષની વોરંટીવાળી બેટરી। અમારે ત્યાં ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 90 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 600 કિલો, 3 વર્ષની વોરંટી। અમારે ત્યાં ઇલેક્ટ્રિક સ્કૂટી મળી રહેશે, જેની વિશેષતા છે 800 વોલ્ટ હબ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર,
24 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 150 કિલો, 3 વર્ષની વોરંટી. ભુજ અંજાર ગાંધીધામ માટે ડીલરશીપ આવકાર્ય છે. ડીલરશીપ મેળવવા તેમજ વધુ વિગત માટે સંપર્ક કરો જીવાભાઈ આહિર 96 629 83 123, અન્ય મોબાઈલ નંબર 99 256 92 310.